નમસ્કાર આજે આપણે તક અને સંભાવના વિશે શીખવાના છીએ મિત્રો આપણા રોજિંદા જીવનમાં આપણે આ બે શબ્દ તક અને સંભાવનાનો વારંવાર ઉપયોગ કરતા હોઈએ છીએ અને આપણા રોજિંદા જીવનના આવા જ કેટલાક ઉદાહરણોને લઈ અને આપણે આજે આના વિશે શીખવાના છીએ શું તમે ચોમાસામાં જ્યારે છત્રી લઈને કે રેનકોટ પહેરીને શાળાએ જવા નીકળો છો ત્યારે વરસાદ આવે જ છે તમે કહેશો કે દર વખતે આવું થતું નથી બીજું એક ઉદાહરણ જોઈએ શું તમે ગુજરાતીની પરીક્ષા માટે જે કાવ્ય કંઠસ્થ કર્યું હોય તે જ કાવ્યની પંક્તિ પૂર્ણ કરવાનું પૂછાય છે અહીંયા પણ તમે કહેશો કે ના દર વખતે આવું થતું નથી ક્યારેક અમે જે કાવ્ય કંઠસ્થ કર્યું હોય તે પૂછાય છે તો ક્યારેક તે કાવ્ય ન પૂછાતા અન્ય કાવ્ય પૂછાય છે વધુ ઉદાહરણ જોઈએ આપણે શું નિયમિત સમય પર દોડતી ટ્રેન પકડવા તમે સમયસર રેલવે સ્ટેશન પર પહોંચી જાવ અને તે દિવસે જ ટ્રેન મોડી આવે આવું બન્યું છે તમે કહેશો કે દર વખતે તો આવું ન થાય પણ હા ક્યારેક ક્યારેક આવું થાય પણ ખરું કે આપણે સમયસર હોઈએ તો ટ્રેન મોડી આવે વધુ એક ઉદાહરણ જોઈએ શું તમે કોઈ ચલચિત્ર જોવા માટે થિયેટર પર જાઓ અને તેની ટિકિટ જ તમને ન મળે તમે કહેશો કે હા કોઈ સરસ ચલચિત્ર જો આવ્યું હોય તો તેની બધી જ ટિકિટો વેચાઈ જાય તો આપણે જઈએ ત્યારે આપણને ટિકિટ મળતી પણ નથી હોતી આમ આપણે જોઈએ કે આ બધા ઉદાહરણોમાં ઘટના બનશે કે નહીં બને તેની શક્યતા દરેક વખતે એક સમાન હોતી નથી આપણે ચાર ઉદાહરણ જોયા આ ચારે ઉદાહરણોનો આપણે વિચાર કરીશું તો આપણને લાગશે કે ઘટના બનશે કે નહીં બને તે દરેક વખતે એક સમાન હોતું નથી વધુ એક ઉદાહરણ તરફ આપણે આગળ વધીએ અહીં તમે એક રેલવે ટિકિટ જોઈ શકો છો જેમાં તમારી બેઠક પ્રતીક્ષા યાદીમાં છે આમ પ્રતીક્ષા યાદીમાં હોય તેવી ટિકિટ ખરીદો છો ત્યારે તમે એક તક ઝડપો છો એવી આશા સાથે કે મુસાફરી શરૂ થવાના સમય પહેલાં તમે તમારી બેઠક ચોક્કસ મેળવી શકશો અહીંયા આપણે એક તક ઝડપીએ છીએ કે આપણને ચોક્કસ બેઠક મળશે પરંતુ આપણને બેઠક મળી જશે એવું આપણે ખાતરીપૂર્વક કહી શકતા નથી આ ચિત્ર જોઈ અને તમે મનમાં વિચારવા લાગ્યા છો કે આ તો ક્રિકેટ મેચનું ચિત્ર છે હા આ ક્રિકેટ મેચના ચિત્રમાં ક્રિકેટ મેચ શરૂ થતા પહેલા બંને ટીમના કેપ્ટનો એક સિક્કા વડે ટોસ ઉછાળે છે તે તમે જોયું છે તમે કહેશો કે હા દરેક મેચમાં આવું થતું હોય છે તો જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે સંભવિત પરિણામ શું હોઈ શકે તમને ખબર જ છે સંભવિત પરિણામ હેડ હોઈ શકે અથવા તો ટેલ હોઈ શકે મિત્રો આ રમત તમે રમી જ હશે લુડો અને સાપ સીડી લુડો કે સાપસીડીની રમત જેના વડે આપણે રમીએ છીએ તે પાસાને યાદ કરો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પાસા ઉપર જુદા જુદા એકથી છ સુધીના અંકો અથવા તો ચિહ્નો અંકિત કરેલા હોય છે રમતમાં જ્યારે આપણે આ પાસાને ફેંકીએ છીએ ત્યારે સંભવિત પરિણામ શું હોઈ શકે તમે કહેશો કે સંભવિત પરિણામ એક બે ત્રણ ચાર પાંચ કે છ આ છ પૈકી કોઈ પણ એક પરિણામ આપણને પાસા પર જોવા મળે છે આપણે જોઈએ સમસંભાવી ઘટનાઓ અમુક ઘટનાઓ એવી છે કે જે બનવાની શક્યતા એક સરખી હોય છે આવી કેટલીક ઘટનાઓનો આપણે અભ્યાસ કરીએ અહીં એક ચક્ર આપવામાં આવ્યું છે જ્યારે આ ચક્રને ફેરવવામાં આવે ત્યારે સંભવિત પરિણામ શું હોઈ શકે આપણે આ ચક્રને ફેરવીને જોઈએ લીલા કલરથી અંકિત થયેલો ભાગ આવ્યો ફરી વખત આપણે ચક્રને ફેરવીએ ત્યારે નિશાન છે ત્યાં કોઈ ભાગ ભાગ આવશે કયો આવે તે આપણે જોઈએ આ વખતે આપણને લાલ રંગથી અંકિત ભાગ મળ્યો વધુ એકવાર પ્રયત્ન કરી જોઈએ આ વખતે આપણને બ્લૂ કલરથી અંકિત ભાગ જોવા મળ્યો અહીંયા આપણને એક બીજું ચિત્ર આપ્યું છે જેને પણ અલગ અલગ કલર થી અંકિત કરવામાં આવેલું છે આ ચક્રને ફેરવવામાં આવે ત્યારે સંભવિત પરિણામ શું હોઈ શકે આપણે આ ચક્રને ફેરવીને જોઈએ આપણે તીર પાસે લાલ કલર થી અંકિત ભાગ જોવા મળ્યો ફરી એક વખત ફેરવીએ આપણે તીર પાસે લાલ કલર થી અંકિત ભાગ જોવા મળ્યો ફરી એકવાર ચક્રને ફેરવી જોઈએ આ વખતે આપણને બ્લુ રંગથી અંકિત કરેલો ભાગ મળ્યો વધુ એક વખત ફેરવીએ આ વખતે લીલા રંગથી અંકિત કરેલો ભાગ મળ્યો આવું કઈ રીતે આપણે આ ચક્રને જોઈને જ કહી શકીએ કે પ્રથમ ચક્રના એક સરખા ત્રણ ભાગ છે અને ત્રણેય ભાગમાં અલગ અલગ રંગ અંકિત કરેલ છે એટલે કે ત્રણમાંથી કોઈ એક ભાગ આવવાની સંભાવના એક સરખી રહે છે જ્યારે બીજા ચક્રમાં ત્રણ રંગ છે પરંતુ ત્રણ રંગથી અંકિત થયેલા ભાગ અલગ અલગ છે લાલ રંગ વધારે છે તેના કરતાં બ્લુ રંગ ઓછો છે અને તેના કરતાં લીલો રંગ ઓછો છે આમ પહેલા ચક્રમાં કોઈ એક ભાગ પસંદ થવાની સંભાવના સમસંભાવી ઘટના છે જ્યારે બીજા ચક્રમાં કોઈ એક રંગનો ભાગ પસંદ થવાની ઘટના સમસંભાવી નથી વધુ એક ઉદાહરણ દ્વારા આપણે આગળ વધીએ અહીં આપેલા ઘડામાંથી એક દડો પસંદ કરવામાં આવે ત્યારે સંભવિત પરિણામ શું હોઈ શકે અહીંયા ઘડામાં બે લાલ કલરના એક લીલા કલરનો અને બે કાળા કલરના દડા છે તેમાંથી કોઈ એક દડો પસંદ કરશું અને જે પરિણામ મળશે તો તે પરિણામ લાલ કલરનો દડો હોઈ શકે લીલા કલરનો દડો હોઈ શકે અથવા તો કાળા કલરનો દડો હોઈ શકે બીજી બાજુ પણ આપણને એક ઘડો આપ્યો છે અને આ ઘડામાંથી એક દડો પસંદ કરવામાં આવે ત્યારે સંભવિત પરિણામ શું હોઈ શકે આ ઘડામાં પાંચ અલગ અલગ કલરના દડા છે એક લાલ કલરનો દડો એક જાંબલી કલરનો એક લીલા કલરનો એક કાળા કલરનો અને એક પીળા કલરનો અહીંયા આ પ્રથમ ઘડામાં લાલ કલરના બે અને કાળા કલરના બે દડા છે જ્યારે લીલા કલરનો એક દડો છે અહીંયા આપણે જોઈ શકીએ કે બીજા ગળામાં દરેક કલરનો એક એક દડો છે એટલા માટે તેમાંથી દડો પસંદ કરવાની ઘટના એ સમસંભાવી ઘટના છે જ્યારે પ્રથમ ગળામાં લાલ કલરના બે દડા કાળા કલરના બે દડા અને લીલા કલરનો એક જ દડો છે તેથી તેમાંથી દડો પસંદ કરવાની ઘટના એ સમસંભાવી ઘટના નથી હવે આપણે જોઈએ તક અને સંભાવના વચ્ચેનો સંબંધ તે આપણે બે અલગ અલગ પ્રયોગ દ્વારા શીખીશું આપણે પ્રથમ પ્રયોગ કરીશું સિક્કો ઉછાળવાનો પ્રયોગ તમે જાણો જ છો કે જ્યારે સિક્કો ઉછાળવામાં આવે ત્યારે આપણને હેડ મળશે અથવા તો તેલ મળશે હેડ એટલે કે એચ મળવાની સંભાવના કેટલી હશે તો કુલ સંભાવના તેમાંથી એચ મળવાની સંભાવના એટલે કે એકના છેદમાં બે એટલે કે હેડ મળવાની સંભાવના થશે

તે તો તમે જાણો જ છો આ છ અંકમાંથી એક અંક મળવાની સંભાવના કેટલી થશે કુલ સંભાવના છ તેમાંથી એક અંક મળવાની સંભાવના એક એટલે કે એક મળવાની સંભાવના એકના છેદમાં છ એ જ રીતે બે અંક મળવાની સંભાવના પણ એકના છેદમાં છ ત્રણ મળવાની સંભાવના પણ એકના છેદમાં છ ચાર મળવાની સંભાવના એકના છેદમાં છ પાંચ મળવાની સંભાવના એકના છેદમાં છ અને છ મળવાની સંભાવના પણ એકના છેદમાં છ હવે હું એમ પૂછીશ કે પાસો ફેંકતા સાત મળવાની સંભાવના કેટલી વિચારો તમે કહેશો કે સાત મળવાની સંભાવના શૂન્ય કારણ કે પાસા ઉપર સાત અંક અથવા તો સાત અંકનું ચિહ્ન હોતું જ નથી એટલા માટે સાત મળવાની સંભાવના શૂન્ય આના પરથી આપણે તક અને સંભાવના વચ્ચેનો સંબંધ જોઈએ તક શબ્દનો રોજિંદા જીવનમાં ખૂબ જ મોટા પાયે ઉપયોગ થાય છે જ્યારે સંભાવના એ એક ગાણિતિક આધાર પર તકનું ચોક્કસ મૂલ્ય દર્શાવે છે કોઈ ઘટના બનશે કે નહીં બને તે માટેની શક્યતાઓ એ તક છે જ્યારે સંભાવના એ કુલ શક્યતાઓમાંથી જે તે ચોક્કસ ઘટના બનવાનું મૂલ્ય દર્શાવે છે સિક્કો ઉછાળતા હેડ એટલે કે એચ અથવા તો ટેલ એટલે કે ટી મળે તે બંને ઘટના તક છે જ્યારે સિક્કો ઉછાળતા હેડ એટલે કે એચ કેટલી વખત મળશે અને ટી એટલે કે ટેલ કેટલી વખત મળશે તે સંભાવના છે ટૂંકમાં તક એ કોઈ ઘટના બનશે કે નહીં બને તે દર્શાવે છે જ્યારે સંભાવના એ કોઈ ઘટનામાં રહેલી તકની ગણતરી દર્શાવે છે યાદ રાખો સંભાવનાનું માપ હંમેશા શૂન્યથી એકની વચ્ચે જ હોય છે